એને આ રાનો છેલ્લો અંશ તમારી ત્યાં મોકલાયો છે હવે તમારે ચિંતા કરવાની છે ત્યારે રાણીને કીધું કે રાણી શું કરો છો એમને કીધું કે હું ઉગા અને જાહલને ને પેટ ભરાવું છું દેવાહિત બોદરે કીધું હવે જાહલને મૂકી દો અને રાના વંશને મોટો કરવાનો છે આ સમાજ તમારું આ બલિદાન રા સમાજ ક્ષત્રિય સમાજ ક્યારે ભૂલશે નહીં પણ હવે ત્રીજું ઋણ ચઢાવવાનો વારો ઇતિહાસની અમર અંદર અમર થવાનો વારો ફરીથી આવ્યો છે હવે એક વાર અમારી ક્ષત્રિય મા બહેનો ઉપર અસ્મિતા ઉપર જયારે સવાલ આવ્યો છે હવે એક વાર પૂનમ બેન પણ મૂકી દો વાત કરવા માટે આવ્યો છું આવતા દિવસોની અંદર અહીંયા ગઢવી સમાજ જામખંભાળિયાની અંદર કંપની રાજ્ય જામનગર માં ચાલે છે આગેવાનોને ધમકાવે છે આ મંચ ઉપરથી કહું છું ક્ષત્રિયો તમારી ભેગા છે આવો લડાઈ લડવી ભાજપની સામે અને તમામે તમામનો તમામે તમામ સમાજનો આપણને સહકાર છે ત્યારે આપણે એમને કેવું છે कि जिन्होंने बुरे वक्त में क्षत्रियों का साथ दिया है वादा है क्षत्रियों का वक्त आने पर वक्त आने पर दरिया भरका लौटाएंगे अब वादो अपने दबदा समाज ने करवानो और जो ना पूरा हो सके उसे अरमान कहते हैं जो कभी ना बदले उसे ईमान कहते हैं

એ સમાચાર સાંભળીને તમને એમ થાશે કે વાહ વાહ આપણે દિગુભા જાડેજા સમાચાર લઈને આવ્યા છે કે જેપી મારવિયાએ જે કોંગ્રેસના ઉમેદવાર છે જેને આપણે સમર્થન કરી રહ્યા છીએ એ જેપી મારવિયાએ આજ એક સોગંદનામું કરીને દીધું છે 300 ના સ્ટેમ્પ પેપર ઉપર કે હું આ સીટ ઉપરથી ચૂંટાઈશ વિજય બનીશ આ બેન દીકરીઓના આશીર્વાદથી તો હું ના તો પક્ષ પલટો કરીશ કે ના તો હું રાજીનામું આપીશ પાંચ વર્ષ સુધી અને જો હું આવું કરું તો મારી સામે તમે કાયદેસરની કાર્યવાહી કરી શકશો મારી ઉપર ફોજદારી કેસ કરી શકશો આવું ખમીર સોગંદનામું એને આપ્યું છે તો મારે બહેનો અને માતાઓને વિનંતી કરવી છે કે હવે તમારે આ જેપી મારવિયાને ઓવાણા લઈને આશીર્વાદ આપવા જોઈએ તો અહીંથી બેઠા બેઠા ઓવાણા લઈને આશીર્વાદ આપવા મીડિયા મિત્રો જોવો આ બહેન દીકરીઓ દેશની જેપી મહારવ્યાને ને ઓવર લઈને આશીર્વાદ આપી રહી છે ભરવાડ સમાજ છે તે પણ આ બેન દીકરી અસ્પિતા લડાઈમાં સાથ સહકાર અને સમર્થન આપવા આવ્યા છે એમાં પવનભાઈ ભરવાડ છે સામતભાઈ ગમારા છે જે કોઠા ભાડુકિયા આવ્યા છે કરશનભાઈ ભરવાડ છે આ બધાય ભરવાડ સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ સમાજનું નામ લેવા ત્યારબાદ આપણે મણિલાલ હંસરાજભાઈ જે છે સોયગામાં એ કોળી સમાજ આગેવાન છે જોડિયાના તે પણ સમર્થન આપવા આવ્યા છે ખૂબ ખૂબ આભાર ઇલિયાસભાઈ મોહમ્મદભાઈ સામેજા છે જે મોટો વાંસ મુસ્લિમ સમાજ આગેવાન જોડિયાના છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર અકબરભાઈ પટેલ છે મોટા વાસ જમાત આગેવાન તે પણ સમર્થન આપવા આવ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર પટેલ ફકીર સમાજ આગેવાન આવ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર બાવલભાઈ પૂર્વ સરપંચ જોડિયા અને આગેવાન છે મુસ્લિમ સમાજ જોડિયાના તેમનો પણ ખૂબ ખૂબ આભાર સબીર મહમદ જે છે એ જોડિયા થી આવ્યા છે મુસ્લિમ સમાજ આગેવાન છે સાથ સહકાર સમર્થન આપવા તેમનો ખૂબ ખૂબ આભાર હાજી મહમદ બારૈયા આવ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને ધનજી ધામેચા છે કોળી સમાજ આગેવાન જોડિયા તે પણ સરપંચ અહીંયા આપણને સમર્થન આપવા આવ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર હવે આપણે વાત કરીએ તો મેં તમને કીધું ને એમ કે જે ખમીરવંતા આગેવાનો છે એની તો તમારે રાહ જોવી પડશે જેમ જેમ સૂરજ જડે એમ તમારી આતુરતા વધે એ અમારો પ્લાન છે તો હવે હું વિખાઈ જશે પછી સભા આપણે પ્રસાદીની વ્યવસ્થા રાખેલી છે કોઈ ચિંતા કરવી નહીં હવે હું કરણસિંહ ચાવડા જે આપણે સંકલન સમિતિના સદસ્ય છે તેમને વિનંતી કરીશ કે કરણસિંહ ચાવડા

બોલો સોમનાથ ભગવાન રામચંદ્ર ભગવાન કી આશાપુરા મા કુદરત આપણી સાથે છે સરસ મજાના વાદળા કર્યા છે શાંતિથી બેસ્યો ધીરજથી બેસ્યો હજુ ઘણા બધા આ તો મારા છેલ્લે આવવાનું હતું પણ એ લોકો કે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ રમી લો એટલે પહેલો આવી ગયો છું આ જામ દિગ્વિજી જયસિંહજી જામ સતાજી આ હાલારની ભૂમિને હું નતમસ્તકે વંદન કરું છું પ્રણામ કરું છું આજે ખીજડીયા ખાતે આયોજિત સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજના ઉપક્રમે રાખેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ઉપસ્થિત પાછળ અવાજ આવે છે હાથ ઊંચો કરજો ધીમે ધીમે ગરમી પકડવાની હો ઉતાવળ નહીં કરવાની અહીંયા બિરાજમાન આપણા સંકલન સમિતિના તમામ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા વડીલો યુવાનો અને આપણી અસ્મિતાનું પ્રતીક જેમના માટે સમગ્ર ભારતને ગૌરવ છે એવી આપણી સૌ માતાઓ અને બહેનો મારા પૂર્વગામી વક્તાઓએ ખૂબ સુંદર વાત કરી છે એટલે એમાં પડતો નથી પણ આપણે સીધા મુદ્દા ઉપર જઈએ છીએ તો રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્ર સરકારના કક્ષાના મંત્રી રાજકોટથી મેં એમનું નામ બદલી નાખ્યું છે ખબર છે તમને પછા કાકા આપણે તારીખ ચોવીસથી આ આંદોલન ચલાવી રહ્યા છે આપણું આ આંદોલન કંઈ માગવા માટેનું નથી આપણી એક જ વાત હતી કે સિત્તેર વર્ષના બુઝુર્ગ અને અનુભવી એક પીઢ આગેવાન કહેવાય એવા વ્યક્તિએ વાણી વિલાસ કર્યો છે ઇતિહાસનો અભ્યાસ કર્યા વગર રાજા મહારાજાઓ અને રોટી બેટી સુધી વાત કરી દીધી એટલે અમને જ્યારે ખબર પડી વાસ્તવમાં એમનું એવું કેવું હતું કે હું કોઈ મત માગવા નતો ગયો પણ કરશનભાઈ સાગઠિયાના ભજન માટે ગયો હતો તો અહીંયાથી પસા કાકાને હું કહેવા માગું છું કે સાત તારીખે તમારો સાત તારીખ પછી ભજનનો પહેલો ડાયરો હાલાર કરશે હાલાર કરશો ને એ પછા ભજનના કલાકાર છે ખબર પડી એટલે એસી રૂમમાં બેઠા મસ્ત મજાના સોફા ઉપર તમે વિડીયો જોયો હશે અને અમને વાત કરી કે મને રાજકોટ સ્ટેટના મહારાજા અને વાંકાનેર સ્ટેટના મહારાજા અને ભારતીય જનતા પાર્ટી